नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 गुजराती चेप्टर 16 सेल्वी पंकजम, लेखक नु उपनाम इवाडेव, पूरु नाम प्रफुल्ल नंद शंकर दवे, साहित्य प्रकार नवलिका, संदर्भ ग्रंथ आगंतुक। आ चेप्टर ना बीजा वीडियो लेक्चर में चेप्टर नी वात आगळ करीए। पहेला प्रथम वीडियो लेक्चर में आ चेप्टर ना शीर्षक साथे कवि परिचय अने आ चेप्टर ना महत्वना सारांश अने एमांथी मळता संदेश ने आपणे अगाउना चेप्टर में अगाउना वीडियो लेक्चर में वात करी चुक्या छीए अने चेप्टर नी शरूआत पण आपणे करी दीधी हती, जेमां वार्तानायक मुंबई थी गांधीग्राम आ चेप्टर ना मुख्य जे नायिका नु पात्र छे, मुख्य फीमेल पात्र पंकजम ने मळवा माटे आवे छे, पोते लग्न करवा मांगे छे। परंतु अही आव्या पछी नु वातावरण जोई अने ए थोड़ा चिंतित थई जाय छे। छेले आपणे जोयुं हतुं के ए लांबी लांबी ओरडीओ पछी अटके छे, त्यांથી આપણે આ ચેપ્ટર આગળ અભ્યાસ કરવાનો છે। હવે વાર્તાને પંકજમને મળે છે, પસંદ પડે છે કે કેમ, બંને વચ્ચે શું વાતચીત થાય છે વગેરે જે કંઈ ચેપ્ટરમાં વાત છે આપણે આ વિડિયો લેક્ચરમાં સમજવાની છે અને એની ચર્ચા કરીશું। અમે એક લાંબા બરાક જેવા ઓરડીઓના બ્લોકને અંતે એકાએક અટક્યા। ત્યાં એક નાનું ઘર હતું, ઓરડીઓ પછી એક નાનું મકાન હતું। આંગણામાં સુંદર સફેદ સુશોભન આલેખેલું એટલે ચિત્રેલું હતું, આંગણામાં ફળિયામાં સફેદ રંગનું સુંદર સુશોભન બધું ચિત્રેલું હતું। આ સેલ્વી એટલે કે કુમારી પંકજમનું ગૃહ, કહી એણે એટલે કે જે સાથે આવ્યા હતા એ સંસ્થાના સંચાલક, એમણે કીધું કે આ પંકજમનું ઘર છે। અને એમ કહેતા કહેતા તેણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાડ એટલે દરવાજા ઉપર ધીમેથી ટકોરા માર્યા, એટલે કે હવે જેને મળવા આવ્યા છે એ પાત્ર એમની સામે આવવાનું છે। થોડી ક્ષણો માટે મારું હૈયું કંઈક વિચિત્ર ઉર્મીઓથી ધગધગ થઈ ઉઠ્યું, કે કેટલાય પ્રશ્નો મનમાં જન્મ્યા, અજબ પ્રકારની વિચિત્ર પ્રકારની લાગણીઓ મનમાં જન્મી કે એ કેવી હશે, કારણ કે પ્રથમ વખતે એને જુએ છે। અને કમાડ ધીરેથી ખુલ્યા, એ ત્યાં ઊભી હતી। આ તમારા મહેમાન લાવ્યો છું બહેન આવનારે, એવું કીધું જે સાથે આવ્યા હતા વાર્તાને, એમની સાથે જે ભાઈ આવ્યા હતા એમણે કીધું, એમનો પરિચય આગળ આવશે, એમણે કીધું કે તમારા મહેમાન છે, આવો આવો તમારો આભાર, ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી। પંકજમ એમ કહે છે હું તમારી રાહ જોઈને જ બેઠી હતી, કારણ કે અગાઉ પત્ર વ્યવહાર થયેલો છે, ચોક્કસ ક્યાં સમયે તમે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહોતું, એટલે હું ડિડિંગલ સ્ટેશન લેવા આવી શકું। ડિડિંગલ છે એ સ્ટેશન છે દક્ષિણ ભારતમાં ગાંધીગ્રામ પાસે આવેલું, એટલે કે હું તમને તમે પત્ર વ્યવહારમાં ક્યારે આવવાના છો એ ચોક્કસ ટાઈમ નહોતો આપ્યો, એટલે હું તમને ડિડિંગલ જે સ્ટેશન છે રેલવે સ્ટેશન ત્યાં હું તમને લેવા આવી શકી નહીં, માફ કરશો, તમને કઈ તકલીફ તો નથી પડી ને ટ્રાવેલિંગ દરમિયાન મુસાફરી દરમિયાન, અંદર આવો વેલકમ। નારાયણજી આભાર ફરીથી, જે આવનાર છે જે સંસ્થા જે સંસ્થાના સંચાલકને આ વાર્તાને એને મળે છે અને જે મૂકવા આવ્યા છે એમને પંકજમ એમ કહે છે કે નારાયણજી, એ સંચાલકનું નામ છે નારાયણજી, નારાયણજી તમારો આભાર, ફરીથી એનો આભાર માને છે કે તમે મારા મહેમાનને મારા ઘર સુધી લાવ્યા છો। નમસ્તેજી કહેતા પહેલા ભાઈએ વિદાય લીધી, નારાયણજી જે છે સંચાલક સંસ્થાના વહીવટ કરતા એમણે વિદાય લીધી નમસ્તે કરીને। મેં પણ તેમને આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો, તો મેં પણ એને
એમણે જે મને અહીં પંકજ એમના ઘર સુધી લઈ આવ્યા એટલે મેં પણ એને આભાર કહીને શિષ્ટાચાર બતાવ્યો. શિક્ષિત વ્યક્તિઓનો આચાર એટલે શિષ્ટાચાર, આ શબ્દ સમજો. મારા પ્રસન્નચિત્તમાં કમાળ વચ્ચે ઉભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડારાઈ ગઈ, તે હું એને જોઈને ખુશ થયો અને મારા પ્રસન્નચિત્તમાં, મારા પ્રફુલ્લિત મનમાં એ યુવતી પંકજમની આખી જે છબી છે એ કંડારાઈ ગઈ. મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા બધી રીતે મળતી આવતી. મેં જે મારે જે જેવી વ્યક્તિ સાથે, જેવા સ્ત્રી પાત્ર સાથે લગ્ન કરવા છે એ તમામ રીતે જાણે એને મળતી આવતી હોય એવી લાગે છે. અમુક રીતે વધુ આકર્ષક હતી મને લાગે કે આમ જે કંઈ હોય, પણ એ આકર્ષક હતી, દેખાવડી હતી, સુંદર હતી. એ કોઈ સુંદર યુવતી નથી, ભલે એ કોઈ સુંદર યુવતી નથી એમ તો એ, પણ મારી જેમ યુવાન હોય વિતાવી ગઈ હતી. એટલે કે ભલે એની યુવાની થોડી ઘણી ચાલી ગઈ છે, એટલી બધી યુવાન પણ નથી, પણ દેખાવે સુંદર છે. એટલે વાર્તાનાયક એમ કહે છે મારી જેમ એની પણ થોડી ઉંમર યુવાવસ્થા પસાર થઈ ગઈ, એટલે કે લગ્નમાં થોડું મોડું થઈ ગયું. છતાં એ કોમલાંગ સ્ત્રીની, કોમળ અંગો વાળી સ્ત્રીની નમણાઈ જે છે, એને એનો જે દેખાવ છે, તેમ છતાં એ ખૂબ દેખાવડે એને સુંદર લાગતી. સહજ શ્યામ કહેવાય, થોડીક શ્યામ કહી શકે એવી એ યુવતીના ચહેરા ઉપર સદાય વિહરતું, એટલે કે કાયમ માટે રહેતું સ્મિત સામાન્ય આત્મીય બનાવી દેતું હતું. આત્મીય એટલે પોતાનાપણું, જે આપણને આપણાપણું લાગે ને આત્મીય કહે, કે એના ચહેરા ઉપર એ કાયમ માટે જાણે સ્મિત રહેતું એ હશે ને વાત કરે. ચહેરા ઉપર જે એની ફ્રેન્કલી સ્માઇલ હતી, એના કારણે વાર્તાને કહે છે કે આપણને અજાણ્યું ના લાગે, એને એના હાસ્ય એની વાતથી એક પ્રકારની આત્મીયતા આપણાપણું લાગે, અજાણ્યું લાગે નહીં. મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણ એક્સેન્ટ, એક્સેન્ટ એટલે અંગ્રેજી શબ્દ છે ઉચ્ચારણ, દક્ષિણ ઉચ્ચારણ સાથે એ ગુજરાતીમાં બોલે, અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું, આવો બેસો. એ રસોડામાં ચાલી ગઈ, હું આશ્ચર્યથી છળી મળ્યો. વાર્તાને છે ખુશ થઈ જાય છે, એક મધુર સંતોષથી, એક પ્રકારના સંતોષથી હું ગદગદ બની ગયો, લાગણી થઈ ગઈ, ખુશ થઈ ગયો. આમ એ જે ગુજરાતીમાં બોલે છે, ગુજરાતીમાં વાત કરે છે, અને એની જે બોલવાની રીત છે, આ બધું જોઈને લેખક છે એ ખૂબ આશ્ચર્યથી અને મધુર સંતોષથી ગદગદિત થઈ જાય છે, લાગણીશીલ થઈ જાય છે, એને જ્યારે અજાણ્યું લાગતું નથી. ઓરડો નાનો હતો, પંકજમ જે ઘરમાં રહે છે, ઓરડો નાનો હતો, સાદો હતો, પરંતુ ખૂબ ચીવટ છે એટલે કાળજીપૂર્વક સજાવેલો હતો, બધી વસ્તુ ખૂબ વ્યવસ્થિત ગોઠવેલી હતી. ખાદીની ચાદરથી આચ્છાદિત એટલે ઢંકાયેલી ગાદીવાળી પાટ પર નાના નાના જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત અને કલાત્મક આકર્ષક રીતે ગોઠવેલા હતા. બેસવાની જે વ્યવસ્થા, ત્યાં ગાદલા ઉપર સરસ મજાની ચાદર બિછાવેલી હતી, સરસ મજાના જે નાના નાના તકિયા આવે અલગ અલગ આકાર, એ ખૂબ વ્યવસ્થિત આકર્ષક રીતે ગોઠવેલા હતા. ભીંત ઉપર, દિવાલો ઉપર ગાંધીજી, વિનોબાજી, સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબી એટલે ફોટા લગાવેલા. એક નાની ચારપાઈ ટીપોઈ પાસે રેંટીઓ અને પૂણીઓ પડ્યા હતા, કે ત્યાં રૂ કાકવા માટે રેંટીઓ પણ હતા અને પૂણી રૂનો ગોળ લાંબો આકાર એટલે પૂણી, આ શબ્દ સમજો કે રૂ જે હોય એનો ગોળ લાંબો લાંબો જે આકાર હોય અને પછી એને કાંકવામાં આવે, એમાંથી દોરો બનાવવામાં આવે, એટલે કે રેંટીઓ અને પૂણીઓ પડ્યા હતા. મારા મન ઉપર એક ઊંડી ઘેરી અસર પ્રસરિત બને, આનાથી એ કે મારા ઉપર એક આ યુવતી વિશેની એક ખૂબ સારી અને ઊંડી છાપ પડી. અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવવાની એષણા એટલે ઈચ્છા ધીમે ધીમે સળવળવા માંડી, એટલે કે લેખક જે છે, સોરી વાર્તાનાયક, એના મનમાં જે ઊંડે ઊંડે સુખી ઘર વસાવવાની ઈચ્છા હતી એ સળવળવા માંડી, એટલે કે એને નાયિકા જે છે પંકજ અમે પસંદ પડે છે. અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી, ઓકે, જે મારા લગ્ન થાય, મારો પરિવાર હોય
એવી જે વાર્તાના એક ઈચ્છા હતી, જે જે ઈચ્છાઓ દબાયેલી હતી, એ અચેતન મનમાં દબાયેલી ઈચ્છાઓ આજ બહાર આવે છે અને સુખી ઘર વસાવવાની એમની જે ઈચ્છા છે ઈચ્છા, એ ધીમે ધીમે સળવળવા માંડે છે. એનો મતલબ કે વાર્તાનાયકને પંકજમ પસંદ પડવા માંડે છે. મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવ, મીઠો મીઠી એટલે મને મને એકલા એકલા આ વિચાર આવીને શરમ માંડી આવે, પોતાને એકલાને જ શરમ આવે છે. પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખો અને નાક બેવું એ એક તૃપ્તિ અનુભવ, એક પ્રકારનો સંતોષ અનુભવ. એ પાણીનો ગ્લાસ લઈને આવે છે ત્યારે મારી આંખ એને જોઈને અને મારું નાક એ પ્રકારની તૃપ્તિ, એક સંતોષનો અનુભવ થાય છે. કેશમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી દીધું, એટલે કે એના નાકને પણ એક પ્રકારની, આજે માથામાં એણે ફૂલોની ગૂંથણી કરી હતી, મોગરાની જે ફૂલોમાં ગૂંથણી કરી હતી, એ ગૂંથણીના કારણે મારું નાક એક પ્રકારની તૃપ્તિ સંતોષ અનુભવ, એટલે કે વાતાવરણમાં સુગંધ પ્રસરી અને એને જોઈને એની આંખ એક સંતોષ અનુભવે છે. એણે પરિધાન એટલે પહેરેલી સાડી ખાદીની હતી, એણે જે સાડી પહેરી હતી એ ખાદીની સાડી હતી, એ માનવા મારું મન તૈયાર નહોતું. એણે ખાદીની સાડી પહેરી છે એવું વાર્તાને જોવે છે, છતાં એનું મન માનવા તૈયાર નથી. શા માટે? તો કે મોડર્ન પ્રિન્ટ્સને પણ લજાવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્ત વ્યસ્ત વેરીને બનાવેલી, કે જે અહીં અત્યારે મોડર્ન એટલે આધુનિક જે પ્રિન્ટ આવે છે એ પણ પ્રિન્ટ એની પાસે ઝાંખી પડે, એ પણ એની કમ્પેરિઝનમાં ઓછી અને નબળી પડે, એવી મોડર્ન પ્રિન્ટ્સને પણ લજાવે શરમ આવે એવી સુંદર આછા રંગો અને અસ્તવ્યસ્ત રંગો, પણ એક પ્રકારની એમાં ડિઝાઇન હતી સુંદર રંગો રંગોની આછા રંગોની, અને એવી આ સાથે પણ ખાદીની સાડી હતી, એટલે કે અત્યારની જે આધુનિક સાડીઓ મોડર્ન પ્રિન્ટ્સને આવે છે એ પણ શરમાય, એ પણ એની પાસે ઓછી લાગે અથવા નબળી સાબિત થઈ એવી આ સાડી હતી, પણ ખાદીની હતી પણ એટલી બધી સરસ હતી અને એને સરસ લાગતી હતી પણ તેને, કે લેખકનું મન સોરી વાર્તાનાયકનું મન માનવા તૈયાર હતું. ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને કોઈ અદૃશ્ય મજબૂત તાકાતથી બાંધી રહે, આ બધું જ બોલવાની રીત, એનો જે આવકાર અને એણે જે વસ્ત્રો પરિધાન કર્યા છે અને એનો જે એ જે દેખાવડી છે, આ બધાથી આ બધી બાબતોથી વાર્તાને કેમ કહે છે કે મારા સમગ્ર વ્યક્તિત્વ ઉપર જાણે મને એ કોઈ અદૃશ્ય મજબૂત તાંતણાથી દોરાવો છો, અદૃશ્ય દેખાય નહીં એવા, એટલે કે વાર્તાનાયક જાણે એની સાથે બંધાતા જતા હોય એમ વાર્તાનાયક એવી અનુભૂતિ કરે છે, એટલે કે એને પસંદ પડવા માંડે છે. હું અસહાય બની એમાં બંધાતો જતો હતો, હું પણ અસહાય બની અને એની સાથે બંધાતો જતો હતો, એટલે કે મને એ જે એનો દેખાવ હતો, એ જે બોલતી હતી, એની જે આવડત છે, બોલવાની રીત છે, આ બધી જ બાબતોથી લેખકના મનમાં ઊંડી છાપ પડે છે. લેખકને જાણે કોઈ અદૃશ્ય તાતણાથી અદૃશ્ય બંધનથી એ બંધાતા હોય એવું લેખક કહે સોરી વાર્તાનાયક કહે છે, અને એમ કહે છે ભલકે છતાં પણ આ અસહાયતાને બંધન મને ગમતા હતા, એટલે કે એની એની સાથે બંધાવું મને ગમશે અને મને અત્યારે ગમતું તેની સાથે, એટલે કે વાર્તાનાયકને પંકજમ તમામ બાબતોથી હવે પસંદ પડવા માંડી છે. આમ એણે જ મૌન તોડ્યું, અત્યાર સુધી બંને બોલતા નથી, પાણીનો પ્યાલો લઈને આવે છે ત્યારથી લઈ પછી એ પંકજમ છે એણે મૌન તોડ્યું અને કહે છે મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે, આવું વાર્તાને એકને કહે છે. તમારા ચહેરાના ભાવ જોઈ હું સમજી ગઈ હતી તમને નવાઈ લાગે છે, કારણ કે દક્ષિણ ભારતમાં તો ત્યાંની જે ભાષા છે એ જ બોલતા હોય,
પણ ગુજરાતી ભાષા બોલતા તમને એક નવાઈ લાગી હશે, પણ મને ગુજરાતી શા માટે આવડે છે? પંકજ એમ કહે છે, એનું કારણ છે કે હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી, મારું MSc હોમ સાયન્સ કે મેં ત્યાં વડોદરામાં રહીને આ અભ્યાસ કર્યો, MSc હોમ સાયન્સ ગૃહ વિજ્ઞાન વિષયમાં એ અનુસ્નાતક થયેલી છે, કોલેજ પછીના જે 2 વર્ષ માસ્ટર ડિગ્રી ગૃહ વિજ્ઞાન વિષયમાં વડોદરામાં એને અભ્યાસ કર્યો છે, એટલે એને ગુજરાતી બોલતા આવડે છે. કે ડિગ્રી લીધા પછી, મારો અભ્યાસ પૂરો થયા પછી, મેં 1.5 વર્ષ નર્સરીમાં એટલે કે બાલવાડીમાં નાના બાળકો સાથે નોકરી કરી, અને બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું, કારણ કે બાળકોને પણ સાદા અને સિમ્પલ શબ્દો જ આવડતા, એટલે બાળકો સાથે રહેવાથી કે મને ગુજરાતી ભાષા શીખવાનું વધારે સહેલું બની ગયું. મને ગુજરાત ગમી ગયું હતું, અને ગુજરાતીઓ પણ એમ કહી એમ મીઠું મીઠું હસી કે ત્યારે મને ગુજરાત ખૂબ ગમી ગયું હતું, કારણ કે વડોદરા છે ગુજરાતમાં આવેલું છે, અને મને ગુજરાતીઓ પણ ગમે છે, ગુજરાત તો ગમે છે પણ ગુજરાતીઓ પણ ગમે છે. આમ કહીને મીઠું મીઠું હસે છે, એનો કહેવાનો મતલબ કે ગુજરાતી લોકો મને પસંદ છે. અને એને આ કહેવા પાછળનો ભાવાર્થ એ વાર્તાનાયક છે સમજી જાય છે, એટલે કે એ પણ વાર્તાનાયકને જાણે પસંદ કરે કરતી હોય એમ એમ મીઠું મીઠું હસે છે. એને લગારે ક્ષોભ થતો હોય, લગારે એટલે જરા પણ એને શરમ થતી હોય એવું એના વર્તન ઉપરથી વાર્તાનાયક કહે છે, મને જરાય લાગ્યું નહીં. એની બોલવા ચાલવાની અને વાતચીત કરવાની રીત એટલી સરળ, એટલી સ્વચ્છ અને એટલી મુક્ત નિખાલસ હતી કે મારી વ્યગ્રતા પોતે આવ્યાને પછી જે એ ચિંતામાં પડી ગયા હતા, એ ચિંતા બધી ધીમે ધીમે દૂર થવા માંડી. ગુજરાતીઓ પણ એને કહ્યું ને પંકજ એમણે કે મને ગુજરાત તો ગમી ગયું, અને ગુજરાતીઓ પણ એ શબ્દ પાછળનો ભાવ અને સૂચન કે હું સમજી ગયો હતો, અને એણે જે કીધું એ મને પણ કીધું, એટલે કે એણે ગ્રીન સિગ્નલ આપ્યું, મને ગુજરાતીઓ ગમે છે એટલે કે વાર્તાનાયક એને પસંદ પડ્યા છે. આમ વાર્તાનાયક પણ આ વાત સમજી જાય છે, અગાઉ વાર્તાનાયકને પણ એ પસંદ પડવા માંડી છે એની બધી રીતભાત વગેરે. અને પાછું દક્ષિણ ભારતમાં રહે છે છતાં ગુજરાતી જાણે, શા માટે ગુજરાતી જાણે છે એની વાત થઈ, એટલે વાર્તાનાયક પણ સ્વસ્થ બનીને જે ચિંતા તે દૂર થઈ એટલે સ્વસ્થ બની ગયા, અને પોતે બોલે છે મારી મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ, કે મેં વિચાર નહોતો એવો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી વ્યક્તિની મુલાકાત થશે, એવી કોઈ એક વ્યક્તિની મુલાકાત થશે. લેખક કહે છે, મેં તો ક્યારે વિચાર્યું જ નહોતું કે મને સમજી શકે એટલે કે ગુજરાતી ભાષા સમજી શકે એવી વ્યક્તિની મુલાકાત થશે, પણ અહીં પંકજમાં જ ગુજરાતી જાણે છે કે જેને મળવા અને એની પસંદગી માટે જ વાર્તાને આવ્યા છે, એટલે વધારે ખુશ છે. સાચું કહું છું તમને, મારા આનંદનો તો પાર નથી, તમારી બોલીમાં જે મીઠાશ છે એ કોઈ તે મેં કોઈ ગુજરાતણમાં સાંભળી નથી. ગુજરાતી સ્ત્રીઓ જે ગુજરાતી બોલે છે એ એટલું મીઠું નથી બોલતી જેટલી મીઠાશ તમે મીઠાશથી ગુજરાતી ભાષા બોલો. તમારી વાત સાચી છે પંકજ એમ કહે છે, પારકાના મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. હા હવે જુઓ વાર્તાનાયકને શું કહે છે પંકજમ, કે આમે આપણે જે ભાષા બોલતા હોય અને આપણી સાથે રહેનારા લોકો ભાષા બોલતો એના કરતા બીજા લોકો આપણી ભાષા બોલે તો એને ઉચ્ચારણ કરવાની અમુક શબ્દો ઉચ્ચારવાની રીત જે છે લઈ લેખો ફરી જાય ને, એટલે આપણને આપણી કોઈ પણ ભાષા બોલે બીજા બોલે એટલે આપણને પસંદ પડે, એટલે તમને મારી બોલવાની જે રીત છે તમને ગમે છે. હા એ કે હવે જુઓ તમે થાકી ગયેલા લાગો છો, તાપ પણ ઘણો છે, કે તમે તમારા ચહેરા ઉપર થાક દેખાય છે અને ગરમી પણ ખૂબ છે, લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ સચવાય, તમે ખૂબ દૂરથી આવો છો મુંબઈથી આવો છો અને આવી લાંબી મુસાફરીમાં જે તમારી વ્યવસ્થા છે એટલે કે આરામ ન થયો હોય, ખાવા પીવાનું વ્યવસ્થિત ન મળ્યું હોય, એટલે આ બધી વ્યવસ્થા તમારી સચવાણી નહીં હોય કે ચાલો હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં, ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાવ, અહીં મહેમાન ગૃહ પણ છે ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાવ, ચાલો હું તમને ત્યાં મૂકી જાઉં છું અને નાહી ધોઈને તૈયાર થાવ, ત્યાં સુધીમાં હું તમારા ભોજનનો પ્રબંધ એટલે વ્યવસ્થા કરાવું છું, પછી તમે 2-4 કલાક આરામ કરો,
નમતી સાંજે હું તમને ગાંધી ગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. તમે આરામ કરશો એટલે નમતી સાંજે સૂર્યાસ્ત થવાનો ટાઈમ હોય એવા સમયે, એટલે તાપ પણ ન હોય, તમારે આરામ પણ થઈ જાય. આમ નમતી સાંજે કે તમને હું લેવા આવીશ. અહીંની જે મુખ્ય સંસ્થાઓ છે એ કેવી કઈ પ્રવૃત્તિઓ કરે છે એનો તમને પરિચય કરાવીશ. તો આમ ગાંધીગ્રામમાં મુખ્ય ચાર સંસ્થાઓ છે અને એમની કેવી કઈ પ્રવૃત્તિઓ ચાલે છે અને એનાથી ગાંધીગ્રામ અને આ સમગ્ર ગામના લોકોને કેવો ફાયદો થાય છે. અનાથ બાળકોને તો ખૂબ જ ફાયદો છે. આપણે જે અનાથ આશ્રમની કલ્પના કરીએ છીએ એના કરતાં તદ્દન આ જુદું જ અનાથ આશ્રમ છે. અને ત્યાંની અલગ અલગ સંસ્થાઓ જે છે એ કેવું કાર્ય કરે છે, આ સંસ્થા કોને સ્થાપી છે વગેરે વગેરે જે બાબતો છે એનો પરિચય, આ સંસ્થાઓની પ્રવૃત્તિઓનો પરિચય તમને હું કરાવીશ. સાંજે તમને લેવા આવીશ. તમે નાઈ ધોઈને તૈયાર થાવ, ત્યાં સુધીમાં તમારે જમવાની વ્યવસ્થા કરાવું છું, પછી આરામ કરો અને સાંજે તમને લેવા આવીશ અને વિવિધ સંસ્થાઓ અને એની પ્રવૃત્તિઓનો તમને પરિચય કરાવીશ. આપણે પણ એ મુજબ જ, તમારે પણ એ મુજબ જ સંસ્થા અને એની પ્રવૃત્તિઓનો પરિચય થશે. વાર્તાના એક મનોમન બોલ્યા, કેવી સરસ ચતુર આ આ સ્ત્રી, કેટલી હોશિયાર છે આ યુવતી, કેટલી હોશિયાર છે, એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ થશે. એને કીધું હું સાંજે તમને લેવા આવીશ અને સંસ્થાઓનો પરિચય અને એની પ્રવૃત્તિનો પરિચય કરાવીશ. એટલે કે બંનેને લાંબો સમય સાથે રહેવાનું થશે, એથી કરીને એકબીજાથી વધુ પરિચિત થશે. એટલે આ એની જે આવડત છે એના એના આ આઈડિયા એટલે કે વિચારથી વાર્તાને કહે છે કે ખૂબ સરસ રસ્તો, આ ખૂબ ચતુર છે યુવતી, હોશિયાર છે. એક પછી એક ક્રિયાઓ બતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો, કે પછી મને મહેમાન ગૃહે મૂકી જાય છે, હું નાહી ધોઈ અને તૈયાર થાઉં છું. આ બધી એક પછી એક ક્રિયાઓ બતાવતા કે મને સતત હું પંકજમની સ્મૃતિ યાદમાં ખોવાઈ ગયો છું. મને લાગ્યું કે મારી હસ્તી, મારી ઓળખ જ ખોવાઈ ગઈ છે, પોતાની કશું કાંઈ જ હસ્તી નથી, ઓળખ નથી, એવું એને લાગવા માંડ્યું. એટલે કે સતત પંકજમના વિચાર આવો, શા માટે, તો કે પંકજમ એમને પસંદ પડી ગઈ છે. એનો ચહેરો, એનું રૂપ, એના હાવભાવ, એક્સપ્રેશન, એની એની બોલ, એને એટલે કે એના શબ્દો, એની બોલવાની રીત વગેરે વગેરે, માત્ર એ કેવી મુક્ત, કેવી નિખાલસ છે, કોઈ પણ રીતે બધી રીતે એ પસંદ પડી જાય છે. આમ કેવી સાદી, કેવી સિદ્ધિ, કેવી નિખાલસ, સીધી સાદી ને નિખાલસ, મુક્ત, કશું છુપાવતી નથી. આમ હવે પછીની જે આગળની વાત છે એ આપણે ત્રીજા વિડીયો લેક્ચરમાં કરીશું. આપ સર્વે વિદ્યાર્થીઓએ લેખક પરિચય સાથે આ ચેપ્ટર વાંચવું અને વિડીયો લેક્ચર દ્વારા સમજવું, સ્વાધ્યાયના પ્રશ્નો જે લખેલા છે એ વાંચવા અને સમજવા. ફરી મળીશું. અસ્તુ.